સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા 72મા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચના કેજે પોલિટેકનિક કોલેજ ખાતે શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। मंत्री भरूच पनोता पुत्र ने साहित्यकार कन्हैयालाल माणिकलाल मुंशी ने याद करता जणाव्यु के आज थी वर्षों पहला राष्ट्रव्यापी वन महोत्सव शुरू करवा माटेना तेओ मुख्य प्रणेता था। मंत्री वृक्षों अनेरो महिमा समझावता कहूं कि मानवी जन्म थी लैने मृत्यु सुधी दरेक क्रियाओं में वृक्षों अनेरु महत्व रहेलू है। वृक्षों थकी जमीन में भेद संरक्षण और फलद्रुपता वधारो थाय छे। આપણે ઘરમાં બાળકના જન્મ કે અન્ય પ્રસંગોએ વૃક્ષો વાવવાની દિશામાં ચોક્કસપણે આગળ વધવું પડશે તેમ પણ જણાવ્યું હતું। માત્ર વૃક્ષ વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોને સંભાળવાની જવાબદારી પણ આપણે સુપેરે નિભાવવી પડશે તેમ જણાવી મંત્રીએ કોરોના કાળમાં આપણને ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું છે। ત્યારે ઓક્સિજન આપનારા વૃક્ષોની જાળવણી કરવી જરૂરી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ માનવીના જીવન સાથે વૃક્ષોનું અનેરું મહત્વ હોવાનું જણાવી તેમણે વૃક્ષોની ઉપયોગીતા સમજાવી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરી બાળકની જેમ વૃક્ષની કાળજી રાખવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતે આપણને વૃક્ષોમાં ઘણી બધી સંજીવની આપી છે। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ માનવીના જીવન સાથે વૃક્ષોનું અનેરું મહત્વ છે તેમણે વૃક્ષોની ઉપયોગીતા સમજાવી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરી બાળકની જેમ વૃક્ષની કાળજી રાખવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લો વધુ ઔદ્યોગિક ક્ષેત્રે ધરાવતો હોય જિલ્લાના દરેક નાગરિકોને પોતાના ઘર આંગણે છોડ વાવીને જતન કરીને પર્યાવરણ જાળવવા અપીલ કરી હતી। ધારાસભ્ય ઋષિ રણાએ ભરૂચ જિલ્લાને હરિયાળો બનાવવા માટે લોકો પરંપરાગત વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની હિમાયત કરી હતી। આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ ભાવનાબેન બી દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું। આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવના હસ્તે ગ્રામ વન હરાજીથી ઉપજેલા રકમ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતને વિકાસના કામો માટે ફાળવવામાં આવેલ તેના ચેકોનું વિતરણ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનારા નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્રો એનાયત જિલ્લામાં વાવેતર નર્સરી તેમજ ડિઝાસ્ટરની શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વેળાએ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કે જે પોલિટેકનિક કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ કલગામ જિલ્લો વલસાડ ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમનો જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉક્ટર એમ ડી મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ મોનીબેન પટેલ, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, વન વિભાગ અધિકારીઓ, એનસીસીના કમાન્ડર, એનસીસીના વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કે ગ્રામ વિકાસ વિભાગ મારફત ઘણી બધી ગ્રાન્ટો આવે છે ગામડાઓના વિકાસ માટે, અને એક ગામ વિકાસ નો એક વર્ષ મોડું થશે તો ચાલશે, પરંતુ વૃક્ષો વાવવાની દિશામાં આપણે ચોક્કસપણે આગળ વધવું પડશે। મારા જિલ્લાની અંદર મેં ગ્રામ વિકાસ વિભાગ મારફત 151 ગામો એવા પસંદ કર્યા કે ત્યાં આગળ સરકારી જમીન આવેલી છે, અને 151 ગામોની અંદર મેં પહેલા ફેઝ ની અંદર 71 ગામની અંદર એક જ દિવસે 1,11,111 વૃક્ષોનું વાવેતર મેં એક જ દિવસે કરાવીને 71 ગામની અંદર મેં વૃક્ષોનું વાવેતર કરાવ્યું। માત્ર વાવેતર નહીં, ગ્રામ વિકાસ વિભાગની જવાબદારી સંભાળવાની જવાબદારી અમને નક્કી કરવામાં આવી છે। એવા હું 151 ગામની અંદર વન બનાવવાની દિશામાં મેં પાટણમાં આગળ વધી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીને કહું કે ભરૂચ જિલ્લાની અંદર આવી તમે જમીન સુધી કરો ગામડાઓની અંદર, અને ત્યાં આગળ આવા ઓક્સિજન પ્લાન્ટ આપણે ઉભા કરવા પડશે। આ વૃક્ષો જ આપણને ઓક્સિજન આપી શકવાના।